એબીપી અસ્મિતાના અહેવાલ અંગે કેબિનેટમાં ચર્ચા થઈ છે. આ મોટી અને ધારદાર અસર એબીપી અસ્મિતાના અહેવાલની. કાટ ખાતે સાયકલો મુદ્દે સરકારે રિપોર્ટ મંગાવ્યો. સીએમએ કાટ ખાતે સાયકલો મુદ્દે વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટના આધારે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. તો એબીપી અસ્મિતા સતત અહેવાલ પ્રદર્શિત કરી રહ્યું છે કે જે સાયકલો વિદ્યાર્થીનીઓને મળવાની હોય 2023ના પ્રવેશોત્સવ વખતની, એ સાયકલો 2024નો આ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને હજુ સુધી એમની એમ પડી રહી છે. હજુ સુધી ઉપયોગમાં નથી લેવામાં આવી, વિદ્યાર્થીનીઓને નથી મળી, ત્યારે હવે આ મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલ અંગે કેબિનેટમાં ચર્ચા થઈ કાટ ખાતે સાયકલો મુદ્દે સરકારે રિપોર્ટ મંગાવ્યો છે. એ બાબતનો હકીકત લક્ષી અહેવાલ સરકારે મંગાવ્યો છે ને કેબિનેટમાં પણ એની ચર્ચા થઈ છે. અહેવાલ આવ્યા પછી આપને હું વિગતે પ્રકાશ પાડી શકીશ. વિપક્ષે જે આરોપ કર્યો છે એ આરોપને અનુલક્ષીને આપણે એ વિગતવાર અહેવાલ અને તપાસ માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપેલી છે. તો ધૂળ ખાતી સાયકલોને લઈ અમિત ચાવડાએ પણ સરકાર પર પ્રહાર કર્યા. વિદ્યાર્થીઓને આપવાની સાયકલમાં 10 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત અમિત ચાવડાએ કહી. મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવા માટે સ્પેસિફિકેશન બદલ્યા. અન્ય રાજ્ય કરતા ગુજરાત સરકારે 500 રૂપિયા વધારે ચૂકવ્યા હોવાના આરોપ અમિત ચાવડાએ લગાવ્યા છે. આ સાથે ગુણવત્તામાં નબળી સાબિત થતા સાયકલો પડી રહી હોવાના દાવા કર્યા. અધિકારીઓ મંત્રીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાત પણ અમિત ચાવડા કહેતા નજરે પડ્યા. જે રીતે 1,70,000 સાયકલની ખરીદી માટે કૌભાંડની શરૂઆત ક્યાંથી થાય છે કે આટલા વર્ષોથી સાયકલ ખરીદાતી હતી, એના જે સ્પેસિફિકેશન છે અને કન્ડિશન છે એ વર્ષોથી એસપીસી એટલે એની જે કમિટી છે એ કમિટી દ્વારા નક્કી કરવામાં આવતા હતા. પહેલી વખત એવું થયું કે માનીતી કંપનીઓને ફાયદો કરવા માટે સ્પેસિફિકેશન ને કન્ડિશનમાં ફેરફાર થાય છે, એની સામે વિરોધ થાય છે, રજૂઆતો થાય છે, વિરોધ પક્ષની કચેરીમાંથી પણ એની તપાસ માટે પત્રો લખાય છે, પણ સીએમ ઓફિસના સીધા હસ્તક્ષેપને કારણે ખરીદીની સ્પેસિફિકેશન એસપીસી કરવાને બદલે સીધું વિભાગ નક્કી કરે છે. સ્પેસિફિકેશન એવા નક્કી કરવામાં આવે છે, કન્ડિશન એવી નક્કી કરવામાં આવે છે કે ચોક્કસ કંપનીઓને લાભ થાય, અને એના કારણે જે કંપની રાજસ્થાનમાં 1 સાયકલ 3,857 રૂપિયે આપે છે, એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં 4,444 રૂપિયાએ સાયકલ સપ્લાય કરે છે. એટલે કે 1 સાયકલે 500 રૂપિયા વધારે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે.